આપણે એમાં સોજી લેવાની છે એટલે એક વાટકી સોજી છે તો આપણે બે વાટકી પાણી લઈશું ઓકે એટલે આપણે અત્યારે એક વાટકી પાણી ઉમેરી પાણીની અંદર આપણે અડધી ચમચી ઘી લઈશું એમાં એક ચમચી આપણે ખાંડ લઈશું અત્યારે આપણે અહીંયા બ્રાઉન સુગર લીધી છે અડધી ચમચી એલચી અને જાયફળનો પાવડર છે એ લઈશું આપણે અડધી ચમચી જેટલી વરિયાળી લઈશું અને કેસરના ચાર પાંચ તાતણા લઈશું આપણે પાણીને આપણે ઉકળવા દઈશું આમ તો આપણા ત્યાં કેવું હોય કે કોઈ પણ મીઠાઈ બને તો એમાં વરિયાળી તો આપણે નથી જ ઉમેરતા આ ત્યાંના લોકો ઓડિશાના લોકો ઉમેરતા આ એક ટ્રેડિશનલ છે ત્યાંનું આ રીતે અને એની ફ્લેવર એની સુગંધ કેવાય અરોમા બહુ જ સરસ આવશે વરિયાળીની એટલે પ્રોપર ટ્રેડિશનલી આવી જ રીતે બને છે આ જ રીતે બને છે હા તો તમે કોની પાસેથી શીખ્યા આ મારા એક ફ્રેન્ડ છે ને એ ત્યાંના છે એટલે ત્યાં એમની જોબ ત્યાં હતી ને એટલે ત્યારે એ સી ત્યાં રહેવા ગયા ત્યારે રિટર્ન આવે ત્યારે મને શીખવાડ્યું કે ત્યાં આ બહુ બને છે આ ડીશ તો હું તને બતાવું કે જો આ કેટલી સરસ છે એમ એટલે મેં એની પાસેથી શીખી હતી આ ઓકે તમે તમારી ફ્રેન્ડ પાસેથી શીખ્યા અને એ વાનગી આ છે કેટલા બધા દર્શકો ઘરે બેઠા બેઠા શીખી જશે હા એમાં આપણે છે સજ પિંચ ઓફ જેટલું મીઠું ઉમેરીશું જેથી કે એની મીઠાસ ઉભરીને આવે એટલા માટે ઓકે જેમ આપણે બેકિંગમાં કરીએ એવી જ રીતે આમાં પણ હા પાણી હવે ઉકળવા આવી રહ્યું છે એકવાર આપણે મિક્સ કરી દઈએ ખાલી હવે આપણે ગેસ ધીમો કરી અને સોજી અંદર ઉમેરીશું સોજી આપણે છે ને એકદમ બધી સાથે નથી નાખી દેવાની થોડી થોડી કરીને ઉમેરતા જઈશું એક સાથે ઉમેરશું અને જોડે એક બીજા સાથે આપણે મિક્સ કરતા જઈશું આ રીતે સુગંધ પણ તને આવી રહી છે ને હા આવી રહી છે એટલે આને સર્વ કેવી રીતે થાય છે આપણે ચોસલા પાડીને કરીએ છીએ કે આમ લસલસતું ના અને હજુ અને હજુ એક બીજી પ્રોસેસ કરવાની છે આપણે આને આ રીતે થોડું મિક્સી જાય એટલે થોડું ઠંડુ કરવા દેવાનું છે 10-15 મિનિટ આપણે આને ઠંડુ કરવા દઈશું અને પછી આપણે આગળ એનું કરીશું બીજી પ્રોસેસ ઓકે ઠીક છે જો આ મિક્સ થઈ ગયું છે હવે હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે આને 10-15 મિનિટ ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય આપણે પૂરણ બનાવી દઈએ ત્યાં સુધી એમાં એક વાટકી જેટલું છીણેલું ફ્રેશ શ્રીફળ લીધું છે આ શ્રીફળ એક વાટકી જેટલું છે એટલે 3-1 ચમચી જેટલી આપણે ખાંડ લઈશું અને તમને જો ખાંડ ના ગમે તો તમે ગોળ પણ લઈ શકો છો અત્યારે આપણે અહીંયા ખાંડ લીધી છે અત્યારે આપણે અહીંયા બ્રાઉન સુગર લીધી છે આ ખાંડ ઓગળે ને એટલી વાર આપણે એને આ રીતે આપણે કુક કરવાનું છે ને ઘણી વાર એવું હોય કે ખાંડ બી ના ગમે આપણને ગોળ પણ ના ગમે તો આપણે અંજીર અને ખજૂર પણ લઈ શકીએ છે અચ્છા આપણને સ્ટફિંગમાં આપણને જે ગમે આપણે કરી શકીએ છે એટલે એવું હોય કે સ્ટફિંગનું બેઝમાં ટોપરું લેવું જરૂરી છે કે એ પણ આપણે ચેન્જ ના એ પણ આપણે ચેન્જ કરી શકીએ ત્યાં ટ્રેડિશનલી આ બને છે ત્યાં ટ્રેડિશનલી આ બને છે એટલે આપણે અત્યારે એ બતાવી રહ્યા છીએ બસ 10-12 દાણા કિસમિસ ના છે અને એક નાની ચમચી જેટલો એલચી નો પાવડર છે જાયફળ અને એલચી નો આપણે આ બધું મિક્સ કરી દઈએ અને તો રીતે એકલું પણ ખાઈએ ને તો પણ બહુ જ સરસ લાગે અને કેવું હોય કે આપણે આ જ્યારે સ્ટફિંગ વાળું બનાવતા હોઈએ ને પછી આપણે કે આ બની ગયું છે પછી હવે આપણું થોડું સ્ટફિંગ વધ્યું છે તો આપણે ફરાળમાં બી ખાઈ શકીએ અને તો દૂધની ખીર બનાવીએ ને એમાં આપણે સાબુદાણાની ખીર બનાવીએ કે મોરૈયાની ખીર તો એની અંદર આ ઉમેરી દો ને તો બહુ જ સરસ લાગે છે હા એ પણ ટ્રાય કરાય ફરાળમાં એક નવી વાનગી ઇન્ક્લુડ થઈ જાય હા એવી રીતે જે રાજેગ્રાની ધણી આવે છે ને મખાના અને રાજેગ્રાની એની ખીર બનાવો અને એને શ્રીફળના દૂધમાં બનાવવાની હા શ્રીફળના દૂધમાં એ ખીર બનાવવાની એની અંદર તમારે આ ઉમેરી દેવાનું બહુ જ સરસ લાગે છે પૂરણ તૈયાર છે હવે આપણે એને ઠંડુ કરી દઈએ
આ ઠંડુ થઈ ગયું છે, હવે આપણે એને થોડું મસળી દઈએ હાથથી, ઘી વાળો હાથ કરી આ રીતે, અને આપણે એને થોડી વાર મસળવાનું છે. ત્યારે આપણે આ સિમ્પલ બન્યું છે, પણ આપણે એને ચેન્જ આપવું હોય ને તો આપણે પેલી ગુલાબની પાંદડીઓ આવે છે ને, જે તાજા ગુલાબની પાંદડીઓ, એને હથકચરી ક્રશ કરી એ પણ પાણીમાં નાખો ને, અને પછી આ ડો બનાવો ને તો બહુ જ સરસ સુગંધ આવે છે એની, રોઝ ફ્લેવરના કાકરા પીઠા બહુ જ સરસ લાગે છે. જો એક સોફ્ટ ડો જેવું તૈયાર થઈ ગયું છે, એને એક સરખા પેલા ભાગ કરી લઈશું આપણે. થોડું ઘી વાળો હાથ કરી દઈશું. આ રીતે એને આપણે વાટકી જેવું કરી દઈશું, અને પછી એની અંદર આપણે સ્ટફિંગ લઈશું. થોડું સ્લાઇટલી આમ પ્રેસ કરી દઈશું. આ રીતે આપણે બીજા હવે વાળી લઈએ. આમાં છે ને આપણે સ્ટફિંગ માપનું ભરીશું ને પૂરણ અંદર, તો ફાટવાનો કોઈ ભય નહીં રહે આપણને. મારી મરજીનો મારો રસોઈ શોમાં આપણે જેટલા પણ પ્રશ્ન પૂછ્યા છે ને, એ પ્રશ્નના દર્શકોએ બહુ સારા એવા પ્રતિઉત્તર આપ્યા છે આપણને. એટલે હવે આ રસોડે છે ને, જે દર્શકો ઈચ્છે છે એ જ પ્રકારની વાનગીઓ બનશે. અરે વાહ, સરસ. કાકરા પીઠા વળી ગયા છે, હવે આપણે એને તળી લઈએ. હા, એને આપણે સોનેરી રંગના તળીશું. હા, જ્યારે આપણે આ તળવા માટે મૂકીએ એને થોડી વાર એની મેતે જ તળાવવા દેવાનું, પછી એને આપણે જારી વડે હલાવવાનું. એકવાર તેલ ગરમ થઈ જાય ને, પછી એને મીડિયમ ફ્લેમ પર તળવાનું છે. ફાસ્ટ આપે નહીં તળવાનું, એને મીડિયમ ફ્લેમ થી શું અંદર સુધી સરસ કુક થઈ જશે. ઓકે, તળાઈ ગયા છે. આપણે હવે એને સર્વ કરી દઈએ. જે નો અવાજ આવે છે ને, બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ હશે. તો તૈયાર છે કાકરા પીઠા, ઓડિશાની ટ્રેડિશનલ સ્વીટ. કાકરા પીઠા બનાવવા માટે જોઈશે પાણી 2 વાટકી, ઘી 1/2 ચમચી, બ્રાઉન સુગર 1 ચમચી, ઇલાયચી અને જાયફળનો પાવડર 1/2 ચમચી, વરિયાળી 1/2 ચમચી, કેસર 4-5 તાતણા, મીઠું સ્વાદ અનુસાર, સોજી 1 વાટકી. પૂરણ બનાવવા માટે જોઈશે છીણેલું શ્રીફળ 1 વાટકી, બ્રાઉન સુગર 3 ચમચી, અખરોટ 1 મોટી ચમચી, કાજુ 1 મોટી ચમચી, બદામ 1 મોટી ચમચી, દ્રાક્ષ 1 મોટી ચમચી, ઇલાયચી અને જાયફળનો પાવડર 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કાકરા પીઠા બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં પાણી, ઘી, બ્રાઉન સુગર, ઇલાયચી અને જાયફળનો પાવડર, વરિયાળી, કેસર અને મીઠું ઉમેરી પાણીને ઉકળવા દો. હવે તેમાં સોજી ઉમેરી મિક્સ કરો. સરખું મિક્સ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી તેને ઠંડુ કરી લો. હવે પૂરણ બનાવવા માટે એક કઢાઈમાં છીણેલું શ્રીફળ અને બ્રાઉન સુગર લઈ તેને ઓગાળી લો. પછી એમાં અખરોટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને પણ ઠંડુ કરી લો. હવે ઠંડા થયેલ સોજીના મિશ્રણને ઘી લઈ મસળી લો. હવે હાથ ઉપર ઘી લગાવી સોજીના મિશ્રણને થેપી વચ્ચે પૂરણ ભરી તેને વાળી સેજ દબાવી દો. હવે ગરમ તેલમાં તેને સોનેરી રંગના તળી લો. તે તળાઈ જાય એટલે તેને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે કાકડા પીઠા.